વિરામ બાદ આગળ વાત કરીએ આમોદ તાલુકાની. આમોદ તાલુકાના આછોદ તથા આજુબાજુના વિસ્તારમાં અતિશય વરસાદ. આમોદ તાલુકાના આછોદમાં સાસરા માંગરોળ તથા રોજા ટંકારિયા ગામે અતિશય વરસાદ પડતા રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ જતા ગામ લોકોમાં ચિંતાનો વિષય. આછોદ ગામે લગાતાર વરસાદ વરસતા રોડ ગ્રાઉન્ડ ખેતરમાં પાણી ભરાઈ જતા ગામ લોકોમાં ભારે ચિંતા જોવા મળી હતી. વધારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયું હોય, જેના કારણે ખેડૂતો પણ પરેશાન અને ચિંતામાં જોવા મળ્યા. જો વરસાદ બંને થાય તો કેટલાય ખેડૂતોના ખેતરમાં પાક બગડી જવાની સંભાવના રહી છે, જ્યારે કેટલાય ખેડૂતોના ખેતરમાં તો પાણી પણ ભરાઈ ગયું છે. ચોમાસાની શરૂઆતમાં જ ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાનનો સામનો કરવો પડ્યો છે અને કેટલાય રોડ રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે. આસોદ ગામમાં વધારે વરસાદ પડ્યો હોવાથી આસોદ હાઈસ્કૂલ, કુમારસારા તથા કન્યાસારા સ્કૂલના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા સ્કૂલ બંધ રાખવાનો વારો આવ્યો હતો. જ્યારે આસોદ ક્રિકેટ ગ્રાઉન્ડ પણ આખું પાણીથી ભરાઈ ગયું છે અને ગ્રાઉન્ડની આજુબાજુના રસ્તા જેમ કે દીપ તથા બેટ જેવા ખેતર જવા માટે રસ્તાઓ છે તે પણ બંધ થઈ ગયા છે. સિરાજ પટેલ, જેડેશ ટીવી, આમોદ. હું પટેલ જગવંત, ગામ આછોદ. આમોદ તાલુકાના આછોદ તથા આજુબાજુના ગામડાઓમાં જેમ કે મચ્છસરા, માગરોલ, રોજા, ટંકારિયા સહિતના ગામોમાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ પડવાના કારણે આછોદ હાઈસ્કૂલ, આછોદ કુમારસારા, કન્યાસારા, ક્રિકેટ ગ્રાઉન્ડ તથા ખેતરોમાં પાણી ભરાઈ ગયેલ છે. વધારે વરસાદ પડવાના કારણે પાકમાં કેટલાય ખેતરોમાં પાણી ભરાઈ ગયેલ છે, જેથી ખેડૂતને ચોમાસાની સિઝનની શરૂઆતમાં જ ખેડૂતને નુકસાનનો સામનો કરવો પડ્યો છે. કેટલાય ખેતરો એવા છે જેમના પાક બળી ગયેલ છે અને હજુ આગાહી બતાવી છે, જો આગામી 24 કલાકમાં વરસાદ પડશે તો હજુ પણ કેટલાય ખેતરોમાં પાણી ભરાઈ જવાની સંભાવના છે અને ખેડૂતોને મોટી નુકસાન થાય તેવી પણ સંભાવના છે. વધારે વરસાદ પડવાના કારણે કેટલા રસ્તાઓ પણ બંધ થઈ ગયેલ છે, સ્કૂલોમાં પણ પાણી ભરાઈ ગયેલ છે, સ્કૂલના ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયેલ છે, જેના લીધે સ્કૂલ બંધ કરવાનો વારો આવ્યો છે. આજે જો વધારે વરસાદ પડશે તો કેટલાક ફળિયાઓ અને ઘરો પણ એવા છે જેમાં પાણી ભરાઈ જવાની